જે માણસ મહાદેવને સામાન્ય દેવ સમજે અને ઓમ નમઃ શિવ મંત્રને સામાન્ય મંત્ર સમજે છે તેના પુણ્યનો ક્ષય થઈ જાય છે. જગતનો પિતા ભગવાન મહાદેવ છે અને સર્વ મંત્રોનો પિતા તે છે ઓમ નમઃ શિવ. મૂળ મંત્ર છે આ. જે માનવ ઓમ નમઃ શિવ મંત્રનો જાપ કરે તેને ભોરના સર્વ મંત્રોના જાપ કરવાનું ફળ મળી જાય છે. જે માણસ મહાદેવની પૂજા કરે ને ઓમ નમઃ શિવ મંત્રનો જાપ કરે તેનો કોઈ પિતૃ પીડા રહેતી નથી, તેને કોઈ દોષ રહેતો નથી, તેને સર્પ દોષ નહીં, તેને કાળ સર્પ દોષ પણ નહીં. જે માણસ શિવની પૂજા કરે છે ને ઓમ નમઃ શિવ મંત્રનો જાપ કરે છે તેને કોઈ ગ્રહની પીડા રહેતી નથી. જીવનની સર્વ પીડાઓમાંથી મુક્ત બનવું હોય તો ભગવાન શિવને ભજો, ભગવાન મહાદેવને. ભલે કોઈ પણ સંપ્રદાયમાં આપો, દરેક સંપ્રદાય દરેક દેવ શ્રેષ્ઠ છે, પ્રણમ્ય છે, પણ આત્મકલ્યાણ માટે તો ભગવાન મહાદેવને જ ભજવા પડે છે. મહાદેવ શ્રેષ્ઠ છે ને સર્વોપરી છે. તેથી ભગવાન વિષ્ણુ નારદને કહે છે, નારદ જો તમારું તમારે પરમ મંગલ કરવું હોય તો આપ શિવનું ભજન કરો. જપહુ જય શંકર સતનામ હોય હૃદય તૃત નિસરામ. ભગવાન શિવને યાદ કરવા માત્રથી માનવ માત્રને શાંતિની અનુભૂતિ થાય, કારણ કે ભગવાન શિવનું સ્વરૂપ શાંત છે. શાંતાકારમ શિખર શયનમ નીલકંઠમ સુરેશ. ભગવાન વિષ્ણુ નારદને કહે છે, નારદ હવે ત્રીજી વાત યાદ રાખો. ભગવાન વિષ્ણુ બોલ્યા છે અને નારદ સાંભળે છે. સર્વાંગેષુ પ્રયત્નેન રુદ્રાક્ષં શિવ વલ્લભાન. મહાદેવને જે પ્રિય છે એ રુદ્રાક્ષ આપ ધારણ કરો. આ વિષ્ણુ ભગવાન નારદને કહે છે. અને એટલું જરૂર યાદ રાખજો, નારદજી ભગવાન મહાદેવના ભક્ત છે. નારદ મહાદેવના ભક્ત છે તેથી નારદજી નારાયણ નારાયણ બોલે છે. અને જેટલા મહાદેવના ભક્ત હોય ને એ બધા નારાયણ બોલે છે. નારાયણ અથવા ઓમ નમો નારાયણ જે સાધુ સમાજ સાથે જોડાયેલા હોય તેમને ખબર હોય. જેટલા શંકર ભગવાનના ભક્ત છે એ મહાદેવના ભક્તોની ઓળખાણ જ ઓમ નમો નારાયણ નારાયણ છે. તેથી નારદ મહાદેવના ભક્ત હોવાને નાતે નારદજી નારાયણ નારાયણ બોલે છે. અને મહાદેવના ભક્તને જો નારાયણ ઉપર પ્રેમ ન હોય તો શિવ રાજી ન થાય. ભગવાન મહાદેવ ત્યારે જ રાજી થાય, ત્યારે જ પ્રસન્ન રહે જ્યારે નારાયણ ઉપર પ્રેમ થાય. ભગવાન વિષ્ણુ નારદને કહે છે, નારદ આદરપૂર્વક આપ રુદ્રાક્ષને ધારણ કરો, ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો, ઓમ નમઃ શિવ મંત્રનો જાપ કરો અને રુદ્રાક્ષ ધારણ કરો. ભગવાન મહાદેવની ભેટ જીવ માત્રના સુખ માટે મહાદેવજીએ કોઈ જો વસ્તુ આપણને આપી હોય તો તે છે રુદ્રાક્ષ. રમ રુદ્ર રોગનાશાય ધન્વંતરિ હે રુદ્ર. તન ને મનના રોગમાંથી મુક્ત કરનારી ઔષધિ એ છે રુદ્રાક્ષ. અને માનવ માત્ર રુદ્રાક્ષને ધારણ કરી શકે છે. મારા મહાદેવના દરબારમાં કોઈ જાતિ ભેદ નથી. ભગવાન વિષ્ણુ નારદને કહે છે, નારદજી આપ રુદ્રાક્ષ પહેરો, તમારું પરમ કલ્યાણ થશે. અને ભગવાન વિષ્ણુના કહેવાથી નારદજી ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરે છે, રુદ્રાક્ષને ધારણ કરે છે અને ઓમ નમઃ શિવ મંત્રનો જાપ કરવા લાગે છે. ભગવાન વિષ્ણુ કહે છે, નારદજી હવે ચોથી વાત મારે યાદ રાખો, જો તમારું તમારે પરમ કલ્યાણ કરવું હોય તો. બોલો ભગવાન વિષ્ણુ હવે આપ મને શું કહો છો. ત્યારે ભગવાન વિષ્ણુ એમ કહે છે, નારદજી ગયેલું પુણ્ય તમારે ફરી પાછું પ્રાપ્ત કરવું હોય અને જે પુણ્ય પ્રાપ્ત થાય એ પુણ્ય ક્ષય ન થાય એવા પુણ્યને જો પ્રાપ્ત કરવું હોય તો આપ આ મારી વાત ધ્યાનપૂર્વક સાંભળો.
ભગવાન વિષ્ણુ નારદ ને કહે છે. શ્રુણુ શે કથા નિવેદ્યમ. હે નારદ, તમે મહાદેવની કથા સાંભળો, શું મહા પણ કથા સાંભળો. અને ભગવાન વ્યાસે કેટલી સુંદર યુક્તિ કરી છે, આ વિષ્ણુ ભગવાનના મુખમાં શબ્દો મૂક્યા છે અને વિષ્ણુ ભગવાન દ્વારા બોલાવે છે. અને નારદને કહે છે, નારદ તમે મહાદેવની કથા સાંભળો. એક દિવસ નહીં, નિત્ય સાંભળો, રોજ સાંભળો. ને માનવે જો પોતાનું પરમ મંગલ કરવું હોય તો જેટલો સમય મળે તેટલો સમય સત્સંગ કરવો, ભગવાનની કથા સાંભળો. ભગવાન વિષ્ણુ નારદને કહે છે, નારદ આપ મહાદેવની કથા સાંભળો. શ્રુણો શે કથા નિત્યં વદા શે કથા સદા સ્વાતિ યતને શિવ ભગવાન પુનઃ પુનઃ શિવ ભગવાન પુનઃ પુનઃ. એકવાર નહીં, વારંવાર વારંવાર ભગવાન મહાદેવની કથા સાંભળો અને મહાદેવના ભક્તનો સંગ કરો. અને માણસને સારા માણસનો સંગ થાય ને તો માણસ શ્રેષ્ઠ બની જાય. ભગવાન વિષ્ણુ નારદને કહે છે, નારદજી મહાદેવના ભક્તોનો સંગ કરી અને મહાદેવના ભક્તોની પૂજા કરો. અને શિવ મહાપણમાં મહાદેવનો મહિમા છે તેટલો જ મહાદેવના ભક્તોનો પણ મહિમા છે. મહાદેવના ભક્તોનો સંગ કરો, તમારું મંગલ થશે. અને સાધુ પુરુષોએ સત્સંગમાં રહેવું, સજ્જન પુરુષોએ સાધુના સંગમાં, શાસ્ત્રના સંગમાં અને સત્સંગમાં રહેવું. નારદજી કહે છે, ભગવાન વિષ્ણુ મને મહાદેવની કથા કોણ સંભળાવે, આપ મને કહો. ત્યારે ભગવાન વિષ્ણુ એમ કહે, નારદ તમારે જો મહાદેવની કથા સાંભળવી હોય તો બ્રહ્મલોકમાં જાઓ અને પિતામહ બ્રહ્માજીને જેમ કહો, જરૂર પિતામહ બ્રહ્માજી તમને મહાદેવની કથા સંભળાવશે. ભગવાન વિષ્ણુના કહેવાથી નારદજી બ્રહ્મલોકમાં આવે છે, પિતામહ બ્રહ્માજીને પ્રણામ કરી સાષ્ટાંગ પ્રણામ કરે છે અને દંડવત પ્રણામ કરે છે અને બ્રહ્માજીની પરિક્રમા કરે છે. કારણ કે માતા પિતાની પરિક્રમાનો મહિમા છે, સદગુરુની પરિક્રમા, માતા પિતાની પરિક્રમા, તીર્થોની પરિક્રમા, પર્વતોની પરિક્રમા, દેવ દેવીની પરિક્રમા એ પાપને હરનારી છે. તેથી નારદે પિતામાં બ્રહ્માની પરિક્રમા કરે છે. અને ક્યારે અવસર મળે તો મારા યુવાન ભાઈઓને પ્રાર્થના છે, માતા પિતાને પરિક્રમા કરવી. ભગવાન ગણેશે શિવ અને પાર્વતીની પરિક્રમા કરી, કાર્તિક સ્વામીએ પૂરી પૃથ્વીની પરિક્રમા કરેલી. પરિક્રમાનો બહુ મહિમા, ક્યારેક શિવાલય જાઓ ને તો પરિક્રમા કરવી, બહુ આનંદ આવે. અને મહાદેવ એક દેવ એવો છે જેમની પરિક્રમા પૂર્ણ નહીં અપૂર્ણ રહે, કારણ કે જીવ અપૂર્ણ છે અને પૂર્ણ શિવ છે. તેથી પૂર્ણાનંદની પરિક્રમા આપણે પૂર્ણ નથી કરતા, અપૂર્ણ કરીએ છીએ. પણ આપણો સ્વભાવ છે ને, આપણે ગિરનાર પર્વતની પરિક્રમા કરવા માટે જઈએ, વૈષ્ણવ ગોવર્ધન પર્વતની પરિક્રમા કરવા માટે જાય, મહારાષ્ટ્રના માણસો બ્રહ્મગીરી પર્વતની પરિક્રમા કરે, મહાદેવના ભક્તો કૈલાસ પર્વતની પરિક્રમા કરે,
પણ સર્વ તીર્થોનો જ્યાં વાસ છે એવા મા બાપની પરિક્રમા કરનારા કેટલા. આમાંથી ભાગ્ય જ કોઈ એવો માણસ હોય જેને માતા પિતાની પરિક્રમા કરી. અહીં તો આપણી જાતને આપણે પૂછવાનું છે, કરી કે ન કરી, ક્યારે અવસર મળે તો માતા પિતાની પરિક્રમા કરે. પરિક્રમા ન કરો તો કોઈ વાંધો નહીં, પણ રોજ માતા પિતાને પગે લાગવા, કારણ કે આપણું પ્રથમ તીર્થ આપણા માતા પિતા છે. તેનાથી મોટા કોઈ દેવ નથી, તેનાથી મોટો કોઈ સદગુરુ નથી. માતા પિતા આપણાથી નારાજ ન થાય એ પણ ખૂબ કાળજી રાખે. મારા યુવાન ભાઈઓને પ્રાર્થના, રોજ માતા પિતાને પ્રણામ કરવા. રોજ નથી કરતા એટલે તો દિવાળીને બેસતો વરસ આવે છે કે તે દિવસે તો કરે, એટલે લાવ્યા આપણે કે વરમાં એક વાર તો થાય. આ રોજ કરતા હોત તો વાંધો ન આવે. હવે આખું વરસ જે ન મળતો હોય ને એને બે હાથ આવરણ દી કેવું કે રામ રામ. હવે મળતો જ નથી, એને રામ રામ કરવાનો અર્થ કયો ભાઈ? નવું વર્ષ એમ કહે છે દરેકની સાથે સુમેળ રાખો, દરેક સાથે સંબંધ રાખો. તે દિન આપણે સૌને પ્રેમથી મળીએ છીએ, મળતા રહો. અને આપણા જીરા ગામ ઉપર તો ભગવાનની બહુ કૃપા ઉતરી કહેવાય. અમારા પ્રતાપભાઈ, અશોકભાઈ, વીરજી બાપાના કૃપા પ્રસાદ સ્વરૂપે આપણા નાનકડા એવા જીરા ગામની અંદર આ શિવ મહાપ્રણ કથા, એમાં આવા સાધુ પુરુષો આપણી કથામાં વધારે. એટલે આપણે તો કહ્યા વગર આપણું આ વર્ષ સારું જ છે. આનાથી મોટી કૃપા કઈ કહેવાય? આવા સાધુ પુરુષના આપણને દર્શન થાય. ખરેખર પ્રતાપભાઈ, તમે તમારા કુળને ખૂબ ઉજળું કરી દેખાડ્યું છે. તમને સારું લગાડવાની વાત નથી, અને વ્યાસપીઠ ઉપર બેસી અને ખોટી પ્રશંસાઓ જો થાય તો ભગવાન માફ ન કરે. બહુ સારું કર્યું છે. કોઈને કોઈ પૂર્વજન્મનું શુભ ફળ આ ફલિત થયું છે, અને આ તમારા શુભ કર્મથી, આ ભગવાનની કથાથી મહાદેવ તો રાજી થાય કે ન થાય, ગામના લોકો રાજી થાય કે ન થાય, આપના કુટુંબીજનો રાજી થાય કે ન થાય, પણ એટલું જરૂર હું હૃદયથી કહું, તમારી મૈત્રીને જાનવી બહુ રાજી છે. આ બંને દીકરીઓ બહુ રાજી છે. આ બહુ ગમ્યું. અવસર મળે તો ક્યારે માતા પિતાની પરિક્રમા કરો, સાધુઓની પરિક્રમા કરો, સંત પુરુષોની પરિક્રમા કરો. અહીંયા નારદે બ્રહ્માજીની પરિક્રમા કરે છે. આવો માતાજીને આવે જો, નમો ના આવો. બ્રહ્માજીને પરિક્રમા કરી અને નારદ કહે છે, હે પિતામહ બ્રહ્માજી, તમારી પાસે હું તેટલા માટે આવ્યો છું, આપ મને ભગવાન મહાદેવની કથા કહો. ઓમ નમો નારાયણ.
નારદ કહે છે, હે પિતામહ બ્રહ્મા, ભગવાન વિષ્ણુએ મને કહ્યું છે, તમે મહાદેવની કથા સાંભળો, તેથી હે પિતામહ બ્રહ્માજી, હું આપની પાસે એટલા માટે આવ્યો છું, આપ મને મહાદેવની કથા કહો. તે સમયે પિતામહ બ્રહ્માજી પોતાના પુત્ર નારદને પગે લાગે છે. ત્યારે નારદજી એમ કહે છે, હે પિતામહ બ્રહ્માજી, હું તમારો પુત્ર છું, આપ મારા પિતા છો, મને પ્રણામ શા માટે કરો છો, મને તમે વંદન શા માટે કરો, મને સમજાતું નથી. ત્યારે પિતામહ બ્રહ્માજીએ બહુ સરસ વાત કહી કે હે નારદ, તમે મારા પુત્ર છો ને હું તમારો પિતા છું, તમને પગે તેટલા માટે લાગું છું, આપ સાંભળો, આપ તો સંત છો, આપ તો સાધુ છો, આપ તો ભગવાનના પરમ ભક્ત છો, મુનિ છો, મહામુનિ છો, તમને હું પગે શા માટે લાગ્યો એ સાંભળવા. નારદ, આ જગતનો કોઈ પાપીમાં પાપી માણસ હોય, જેને એક પાપ ન છોડ્યું હોય, એવો મહાપાપી કોઈ હોય, પણ તેના મુખમાંથી શબ્દ નીકળે કે મારે મહાદેવની કથા સાંભળવી છે, એ સમયે માનવ પગે લાગવાને પાત્ર બની જાય છે. તમારા મુખમાંથી શબ્દ પ્રગટ થયા, મારે મહાદેવની કથા સાંભળવી છે, માટે આપ મારા માટે પ્રણમ્ય છો. સાંભળો નારદ, હું તમને ભગવાન મહાદેવની કથા કહું. હવે બ્રહ્મલોકની અંદર ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ થાય છે. તીર્થરાજ પ્રયાગમાં સુત પુરાણી કથા કહે છે, અને બ્રહ્મલોકમાં બ્રહ્માજી નારદને કથા કહે છે, અને ભગવાન વ્યાસ બોલે છે, ગો બ્રહ્મન સાધુ સમગ્ર જગતના હિત માટે, માનવ માત્રનું પરમ મંગલ કરવા માટે, હે નારદ, હું તમને ભગવાન મહાદેવની કથા કહીશ. બ્રહ્માજી બ્રહ્મલોકમાં કહે છે, હે નારદ, જ્યાં ભગવાન મહાદેવની કથાનું ગાન કરવામાં આવે છે, ત્યાંથી સર્વ પાપનો ક્ષય થાય છે. આ બ્રહ્મા બોલ્યા છે, નારદ, જે સ્થાન પર મહાદેવની કથા ગાવામાં આવે તે સ્થાન પાવન બની જાય છે, તે સ્થાનની મહાસ્થાન બની જાય છે. સાંભળો નારદ, બ્રહ્મા બોલે છે, યચુચ્છવા સર્વ લોકાનાં સર્વ પાપક્ષયો ભવે તદહં તે પ્રવક્ષ્યામિ શિવ તત્ત્વં નામ અયમ્. શિવ તત્ત્વં નામ અયમ્. ભગવાન શિવને યાદ કરે ને, હું તમને ભગવાન મહાદેવની કથા કહું છું. પણ હે નારદ, સાંભળો, નિરાકાર સ્વરૂપ ભગવાન શિવજી આકાર રૂપ ધારણ કરી અને જે અદ્ભુત લીલા કરી છે એ કથા હું તમને કહીશ. નારદ, શિવ તત્વને હું જાણતો નથી. આ કોણ બોલે છે? ખુદ બ્રહ્માજી બોલે છે, જેના દ્વારા જગત ઉત્પન્ન થયું છે. કોઈ સામાન્ય દેવ નથી બોલતા, પિતામહ બ્રહ્મા બોલે છે. અને નારદને કહે, સાંભળો નારદ, શિવ તત્વમ માયા નૈવ. બ્રહ્મા બોલે છે, નાદ, શિવ તત્વને હું જાણતો નથી. એ બ્રહ્માજી જેવા સ્પષ્ટ વક્તા કોણ હોય શકે? અને જે નથી જાણતા તે સ્વીકારી લેવું, ભય નથી, જાણતા નથી, ખબર નથી. અને જે વાતને આપને ખબર ન હોય એ વાતને રજૂઆત ન કરવી, એમાં નિષ્ફળ જઈએ, સફળ ન જઈએ. તેથી બ્રહ્માજી એમ કહ્યું કે નારદજી, મને ખબર નથી શિવ તત્વ કોણ છે. હવે બ્રહ્માજીને ખબર ન હોય કે શિવ તત્વ કોણ છે, શિવ તત્વને હું જાણતો નથી, તો પછી આ કલયુગમાં રહેનારા માણસોને કેવી રીતે ખબર પડે કે શિવ તત્વ કોણ છે? અને શિવ તત્વ પર પ્રશ્ન પૂછે એ પણ મૂર્ખ કહ્યો છે, અને શિવ તત્વ પર બોલવા લાગે એનો ઉત્તર આપે એને પણ શાસ્ત્રમાં મૂર્ખ કહ્યો છે.
અને કે ઈશ્વર ઉપર પૂછવું અને બોલવું બંને નિરર્થક છે. બ્રહ્મા એમ કહે, નારદ મને ખબર નથી, પણ એટલું જરૂર કહું નારદ કે જે આપણી આંખો દ્વારા આપણે અત્યારે આ બધું જોઈએ ને, એ જ ભગવાન શિવનું એક સ્વરૂપ છે. સૂતરના તાતણામાં જેમ મણિયો પરોવેલા હોય છે તેમ ઈશ્વર આખા વિશ્વમાં ગૂંથાયેલો હોય છે. એક શ્રદ્ધાનો વિષય, તમે ઝરણું જોવો તો પછી શ્રદ્ધા જાગવી જોઈએ, કોઈ જગ્યાએ મહાસાગર તો હોય છે, એક જળનું ઝરણું જોઈએ તો પછી આપણે ભરોસો જાગવો જોઈએ કે આ જળનું જો ઝરણું છે તો કોઈ જગ્યાએ મહાસાગર તો હોવો જોઈએ. આટલું મોટું અસ્તિત્વ આપણી આંખની સામે છે, એટલો તો ભરોસો જાગવો જોઈએ કે આ જગતના પ્રાગટ કરનાર કોઈ તો પરમાત્મા, કોઈ ઈશ્વર, કોઈ ભગવાન તો હોવો જોઈએ. આપણે છીએ તો આપણા પિતા હોય તો જ આપણે હોઈએ, પછી ભલે પિતાને ઓળખાણ ન હોય તો વસ્તુ અલગ છે, બાકી પિતા છે તે સત્ય છે. તો પિતા છે એ સત્ય છે, એનો પિતા છે એ પણ સત્ય છે, તો આખા વિશ્વનું પ્રાગટ્ય કરનાર કોઈ ઈશ્વર, કોઈ પરમાત્મા, કોઈ ભગવાન, કોઈ ઈશ્વર છે. પણ બ્રહ્માજી નારદને એમ કહે, નારદ મને ખબર નથી કોણ છે, કેવો છે, ક્યાં છે, હું શિવ તત્વને નથી જાણતો. અને કલયુગમાં એવા માણસોને આપણે જોઈએ છીએ કે શિવ તત્વને જાણવાને ક્યાં વાત કરો, એ તો એમ કહે કે અમે શિવના દર્શન કર્યા છે. ભગવાનને દર્શન કરવાની વસ્તુ નથી, ભગવાનને પામવાની વસ્તુ છે. ભગવાનનું દર્શન આંખ દ્વારા નહીં, અંતકરણ દ્વારા થાય. ભગવાન એક અનુભૂતિનો વિષય છે, એ આંખ દ્વારા જોવાનો કોઈ વિષય નથી. અમારા ભાઈજી ઘણી વાર અમને કથામાં કહેતા હોય છે કે જેને જે બોલતા હોય મેં ભગવાનના દર્શન કર્યા, તેના દર્શન કરવા ન જાઉં, આવું કે. કારણ કે ભગવાનને દર્શન કરવાની વસ્તુ નથી, પ્રભુ એ પામવાની વસ્તુ છે. તેથી આ બ્રહ્માજી એમ કહે, નારદ શિવ તત્વને હું નથી જાણતો. શિવ તત્વ મયાન, હે નારદ, હું તો શિવ તત્વને નથી જાણતો, પણ વિષ્ણુને પણ આ ખબર નથી કોણ છે. હવે વિષ્ણુને ન ખબર હોય તો પછી આપણને તો કેટલીક ખબર હોય ભાઈ. બ્રહ્મા બોલ્યા છે, વિષ્ણુ નાપિ યથાર્થતઃ જ્ઞાતજશ્ચ પરમં રૂપં મદ્ભૂતં ચ પરમ. અદ્ભુત, અલૌકિક, કોઈ પરમ તત્વ, કોઈ આદિ તત્વ છે, કોઈ મૂળ તત્વ છે, જેનો કોઈ રૂપ નથી, રંગ નથી, આકાર નથી, નિરાકાર મોકાર મુલ્લમ તુરિયમ કોઈ છે. જેનો આકાર હોય તો સમજાવી શકાય, રૂપ હોય તો સમજાવી શકાય, રંગ હોય તો સમજાવી શકાય, રંગ રૂપ ગુણ નહીં એસા હૈ ઠિકાના કેવી રીતે સમજાવું. નારદ સૂર્ય છે, સૂર્યના અનેક કિરણો છે, પૂરા વિશ્વમાં સૂર્યના કિરણો જેટલા નીચે એટલા બાજુમાં એટલા ઉપર ફેલાયેલા છે, એમ ઈશ્વર આખા વિશ્વમાં ફેલાયેલો છે. સૂર્યના કિરણો માટે આપણે એવું કહી શકીએ કે સૂર્યના કિરણો પૃથ્વી તરફ જ આવી રહ્યા છે. જેટલા સૂર્યના કિરણો પૃથ્વી તરફ આવે છે એટલા બાજુમાં પણ ફેલાતો, એટલા ઉપરની દિશામાં પણ ફેલાતા હોય છે. ચારો તરફ સૂર્યના કિરણો પૂર્ણ ફેલાયેલા છે, તેવી જ રીતે ઈશ્વર પણ પૂરા વિશ્વમાં એ ફેલાયેલો છે. હે નારદ, એ તત્વને હું કેવી રીતે તમને સમજાવું, પણ અદ્ભુત અલૌકિક કોઈ પરમ તત્વ છે. બ્રહ્મા કહે છે, અવિદ્યતે સચકિતમ. વેદને દેવ જેમનું વ્યાકરણ કરતા, જેના ઉલ્લેખ કરતા ચકિત બની જાય, કંપી જાય, ધ્રુજી જાય. દેવ ને વેદ જેમનો વિસ્તાર ન કરી શકે એ તત્વને હું કેવી રીતે સમજાવું. બ્રહ્મા બોલે, જગતનું પ્રાગટ્ય કરનાર કોઈ ઈશ્વર છે, જેનું કોઈ નામ નથી, પણ એ વસ્તુને સમજવા માટે આપણે નામ આપ્યું ઈશ્વર, ભગવાન, ગોડ, શિવ, બ્રહ્મ, અનેક નામોથી જેને બોલાવી શકાય, પોકારી શકાય એ પરમાત્મા. નારદ સાંભળો, સત્યમ જ્ઞાનમ મંતમ ચ પરમાનંદમ પરમહં પરમાનંદમ
જગતને પ્રકાશિત કરનાર કોઈ ઈશ્વર છે. ભલે આપણે રામને ન માનીએ, કૃષ્ણને ન માનીએ, રામદેવ પીર બાપાને ન માનીએ, કોઈ ભગવાનને માનવાની જરૂર નથી, પણ એટલું તો જરૂર સ્વીકારવું પડે કે પૂરા વિશ્વને પ્રગટ કરનાર કોઈ તો છે. હર કોઈ સ્વીકારવું પડે છે જે તત્વને આપણા વેદો નેતિ 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 કહે છે. ગુપ્ત જ્ઞાન ગતિ ન પહોંચે બાનિકી ક્યાં ગુંજાય છે. નેતિ નેતિ વેદ પોકારે નેતિ કી અજબ નિશાની. નહીં મિલતી હૈ કોઈ બાત વેદાંત મેં, પણ જો સમજે વહી પહેચાન, બાત કહી નહીં જાતી. ગુંગા ગુડકા સ્વાદ કહે ક્યાં, મૂગો માણસ ગોળ ખાય ને કે સ્વાદનું વર્ણન ન કરી શકે. જેને ઓળખાણ થઈ ગઈ એ પોતે મનમાં આનંદ માણી શકે છે, કોઈને ઓળખાવી શકતો નથી. અંતે નૈતિ ન ઈતિ એટલે પૂરું થતું જ નથી. બસ કોઈ છે, કોઈ છે, કોઈ છે, કોઈ છે, ન ઈતિ. આપણા મહાદેવના ભક્તો મહાદેવના કીર્તનમાં સ્તુતિમાં આ એક પંક્તિ ગાય છે. એમ નથી કહ્યું કે રામ પાસે, કૃષ્ણ પાસે, મહાદેવ પાસે, માતાજી પાસે, પણ વેદો જા નેતિ 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 કે ત્યાં મારે જવું છે. પૂર્ણ સ્થાન છે જ્યાં પરમ ધામ છે, ત્યાં પરમ આત્મા જવાનું વિચારે છે. તેથી મારા મહાદેવના ભક્તો બ્રહ્મ બીજ સ્વરૂપ